રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ સુરતના પલસાણા વિસ્તારમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જૂનાગઢના માણાવદરમાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો હોવાની વિગત સામે આવી છે। સુરતના મહુવામાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો। સાથે સાથે સુરતના મહુવા સિવાય જૂનાગઢના વંથલી વિસ્તારમાં 6 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકામાં 6 ઇંચ વરસાદ પડ્યો, સુરતના બારડોલીમાં 6 ઇંચ વરસાદ પડ્યો, પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં 6 ઇંચ, સુરતના ઓલપાડ અને કામરેજમાં પણ 6 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। સુરત શહેરમાં 5.5 ઇંચ વરસાદની વિગતો સામે આવી। કચ્છના મુંદ્રામાં 5 ઇંચ વરસાદ ગઈકાલે ખાબક્યો હતો, સમગ્ર ગુજરાતને ધમરોડ્યું। વલસાડના વાપી વિસ્તારમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો। જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના કપરાડા વિસ્તારમાં 4.5 ઇંચ, અમરેલીના બાબરામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો, જૂનાગઢના ભેંસાણમાં 4.5 ઇંચ, વલસાડના શહેર વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો। ભરૂચમાં પણ 4 ઇંચ શહેરી વિસ્તારમાં, જૂનાગઢ શહેરી વિસ્તારમાં 4 ઇંચ, જૂનાગઢના વિસાવદર વિસ્તારમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ સમગ્ર વિગતો અત્યાર સુધીમાં સામે આવતી જોવા મળી રહી છે।